દેવનગર પાલિકાના 200 જેટલા સફાઈ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડના નાણા નહીં મળે તો 10 દિવસમાં સફાઈ કર્મચારી હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપી છે। દેવનગરપાલિકાના 200 જેટલા સફાઈ કર્મચારીઓને 10 વર્ષથી પ્રોવિડન્ટ ફંડના નાણા ન મળતા તેઓએ 10 દિવસમાં તમામ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી છે। દીવના 200 સફાઈ કર્મચારીઓએ અનેકવાર જિલ્લા કલેક્ટરને પ્રોવિડન્ટ ફંડના નાણા ચૂકવા લેખિત રજૂઆત કરતા કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી। દેવનગરપાલિકા ઉપર 200 સફાઈ કર્મચારીઓને શક છે કે પ્રોવિડન્ટ ફંડના નાણા જમા નથી થતા, અમોને કોઈ લેખિત રસીદ કે કેવાયસી નથી કર્યું અને અમારા નાણાં અલગ બેંકમાં જમા કરીને દીવ નગરપાલિકા સંચાલકો વ્યાજ ખાય છે। દીવના 200 સફાઈ કર્મચારીઓ ચીમકી આપી કે 10 દિવસમાં 2100 સુધીના નાણાં સફાઈ કર્મચારીઓને નહીં મળશે તો દીવ શહેરની સફાઈ બંધ કરીને તમામ સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જવાની ચીમકી આપતા દીવ નગરપાલિકાના સંચાલકોના હાથ પગ ફૂલી ગયા છે। દીવ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા સીઓએ 2100 સુધીના પ્રોવિડન્ટ ફંડના નાણાં 10 દિવસમાં ચૂકવવા આશ્વાસન આપ્યું છે, પણ કેમેરા સામે કશું જ બોલવાનો ઇનકાર કરી દીધો છે। આવો સાંભળીએ સફાઈ કર્મચારીઓ શું કહે છે। મારું નામ સુરેશ બાબુ ડાઠિયા છે, ડીએમસીમાં એ નોકરી કરું છું। 94થી લઈને અત્યાર સુધી મને 30 વર્ષ થઈ ગયા, પણ અમને કોઈ સારું વર્તન મળતું જ નથી ને અમે આજે 4-5 વાર ગયા મહિને બી એપ્લિકેશન આપી હતી, સાહેબને મળ્યા હતા, કલેક્ટર મેડમને મળ્યા હતા, વૈભવ સાહેબને મળ્યા હતા, હજી સુધી કોઈ પીએફનો કોઈ જવાબ મળ્યો નથી અમને ને અત્યારે જે અમે વૈભવ સાહેબને મળવા ગયા ને તો અમને એમ કહેલું કે આ 10 દિવસની અંદરમાં તમારું પીએફનું થઈ જશે ને જો આ 10 દિવસની અંદરમાં અમારું પીએફનું નહીં થશે તો અમે નોકરી પરથી હડતાલ કર્યું એ બી એપ્લિકેશન આપીને। હમણાં જે કોરોના કાર છે, બરાબર કોરોના કાર છે, અમારે મ્યુનિસિપાલિટીના વર્કરો કેવી રીતના રહીને અમારા ડીએમસીના પગારે તાણે થતા નથી, ક્યારેક 3 મહિના થાય, ક્યારેક 2 મહિના થાય, આનું કોઈ નક્કી નથી। કેટલા વર્ષથી બાકી છે? અમને લોકોને જવાબ દેતા નથી। કેટલા વર્ષથી પીએફ બાકી છે તમારે? 2011થી લઈને 16 લગીને પછીનું તો ચાલુ જ છે એમ સાહેબ, એમ કીધું કે 2011થી 16 લગીનું થઈ ગયું છે, એ પછી તમારે બીજું અલગથી થશે 17થી 2021 લગીનું, કે તમે વહેલા તે પીએફ અમારું કરી આપો એટલી તમારી તમને નમ્ર વિનંતી કરીએ છીએ। હું હેમલતા મહેન્દ્ર, હું ડીએમસીમાં 8 વર્ષથી નોકરી કરતી હતી, અમને 4 મહિનાથી અમને છે ને કોન્ટ્રાક્ટ પૂરતા છે, અમે પીએફ માટે લડીએ છીએ, આ તો અમને 10 દિવસનું કીધું છે, તો હવે 10 દિવસમાં એ લોકો આપે જ કે નહીં જોઈએ, તો અમે આ કામ પર નહીં ચડીએ એમ, કોન્ટ્રાક્ટમાં પણ નહીં જઈએ, અમને પહેલાં પીએફ આપો તો અમે અહીંયા બેસીએ એમ, કે અમને પહેલાં પીએફ આપો પછી અમે કામ પર ચડીએ। અત્યારે અમને પણ જરૂર છે, મારા ઘરમાં મારો આદમી બીમાર છે, મારે બહારે લઈ જવો તો કેવી રીતે લઈ જવું, અમને પૈસાની સખ જરૂર છે ને નહીં આપે પીએફ તો બધા બૈરા અહીંયા હડતાલ પર બેસશે ને કોઈ કામ પર નહીં ચડે, ને જો કોઈ પણ કામ પર ચડશે એનો અમે ગાળો દેશું। અત્યારે અમે અમારા હક માટે લડીએ છીએ, કોઈ અમને એમ નથી કહેતા કે કોઈ અત્યારે આપવા આવશે કે આ તમારું આટલું પીએફ છે તો તમને આલ્યો અમે આપી દઈએ ને તમે કામ પર ચડો, કોઈ નથી, અમને કોઈ કોઈનો સહકાર પણ નથી, અહીંયાથી અમને કાઢ્યા તો પણ અમને કંઈ કીધું નથી કે તમને અમે કોન્ટ્રાક્ટમાં નાખીએ છીએ, તો હવે કોન્ટ્રાક્ટવાળાને કઈ જવાબદારી કે અમને પાછા આ લોકો મ્યુનિસિપાલિટીવાળા લઈ શકે? આ કોરોના કાળમાં તમે સફાઈ કરો છો તો કેવો? તો અમે અમારી અમે આ મોતને અમારું આ જે કામ કરીએ જ ને આમાં અમારું મોત પણ થઈ શકે છે, અત્યારે એક બેનને હાલત કેટલી ખરાબ છે, આ બધું વાત ઉભેલા છે, એ બેન પણ અત્યારે કામ પર આવે છે, એને કોઈ પણ થશે તો કોણ જવાબદારી લેશે? આલો કોન્ટ્રાક્ટ વાળા લેશે કે મ્યુનિસિપાલિટી વાળા લેશે? આ કોઈની કોઈ જવાબદારી નથી લેતું ને અમને જો કોન્ટ્રાક્ટ વાળાએ પણ કાઢ્યા તો અમને મ્યુનિસિપાલિટીમાં લેવાની એ લોકોની ફરજ છે, અમારું કોઈ કમાતું નથી, અમારા આગળ પાછળ કોઈ છોકરા નથી, ને અમને આ હક માટે અમે લડીએ છીએ, અમને હક મળવો જોઈએ 10 દિવસના અંદર, ન મળશે ને તો અમે અહીંયા હડતાલ પાડશું ને કોઈ પણ બહિરા કે કોઈ પણ પુરુષું ચડશે કામ પર એટલે જો બધાને ગાળું દેશું। હું દિનેશ દામા રાઠોડ છે, હું ડીએમસીમાં કામ કરું છું ઘણા વર્ષોથી, અમારા હક હિસ્સા માટે અમે બધી આવેલા છે, પણ વિપુલ સાહેબ અમારા કેટલા વર્ષોથી કેવાયસી કે કઈ વસ્તુ બનાવતા નથી ને આગળ કંઈ અમારું કામ વધારતા નથી, અમે મેડમને કલેક્ટરને ચીફ ઓફિસરને બધાને મળ્યા છે, પણ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એમ અમને કેપ્સ્યુલ જ આપે છે, અમારું કામ આગળ વધતું જ નથી। મારી છોકરીના હમણાં આ વર્ષે આ મહિને લગ્ન છે, મારે પૈસા પાણીનું કે કંઈ અત્યારે છે નહીં મારી પાસે, અત્યારે મારે શું કરવાનું, દવા પીવાનો વારો આવ્યો છે અમારે, અત્યારે શું કરવું નહીં, અમે હમણાં કોઈ જાતના કોઈ જવાબ જ દેતા નથી, ધન્યવાદ।